વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા એસએસસી હોસ્પિટલ ખાતે વેન્ટિલેટરનો અભાવ જોવા મળી રહ્યો છે અને કોવિડ સિવાયના લોકોને પણ સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેને લઈને કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત એસએસસી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય આધુનિક સાધનોની ઉણપ જોવા મળી રહી છે. નોન કોવિડ દર્દીઓને યોગ્ય સારવાર પણ મળતી નથી અને વધતા જતા મૃત્યુ ઘટાડવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આ અંગે આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી અને સંસદ એની વિધાયકના કોઠામાંથી ફંડ ફાળો આપવામાં આવે તો કામ લાગે તેમ તેમણે જણાવ્યું હતું. હાલમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે અને મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં 26-26 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે અને સરકાર પણ ડબલ એન્જિનવાળી સરકાર છે, ત્યારે આ વડોદરા શહેરમાં એસએસસી હોસ્પિટલમાં જે વેન્ટિલેટરનો અભાવ જોવા મળી રહ્યો છે અને લોકોને કોવિડ અને નોન કોવિડ લોકોને આરોગ્યની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને સાંસદો અને વિધાયકો દ્વારા તેમના કોઠામાંથી ફંડ ફાળો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ અમે લોકોએ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા જિલ્લાની સૌથી મોટામાં મોટી સરકારી હોસ્પિટલ જેની અંદર તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા જે નિષ્કાળજી દાખવવામાં આવી છે, પૂરતા વેન્ટિલેટર ન હોવાના કારણે નોન કોવિડના દર્દીઓનો પણ મૃત્યુઆંક દિવસે દિવસે વધી જઈ રહ્યો છે. ઉપરાંત હોસ્પિટલની અંદર જે બેદરકારી છે, બરાબર, એ બાબતની રજૂઆત કરવા માટે આવેદનપત્ર થ્રુ કરવા માટે આવી રહ્યા છે. જિલ્લામાં જેટલા બી સાંસદ સભ્યો અને ધારાસભ્યો છે, એમના ગ્રાન્ટમાંથી આરોગ્યલક્ષી વિકાસના કાર્યો માટે યોગ્ય ખર્ચ કરી શકાય અને વડોદરાની જનતાને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી શકાય એ બાબતની રજૂઆત છે. અને ક્યાંક ને ક્યાંક આજે 25 વર્ષના શાસનમાં આજે આટલી મોટી સરકારી હોસ્પિટલમાં ફક્ત ને ફક્ત 24 જ વેન્ટિલેટર છે, એ ખૂબ જ શરમજનક બાબત છે. જેથી વડોદરાની જનતાને પૂરતી આરોગ્યલક્ષી સેવા લેવાનો પૂરેપૂરો એમનો હક છે. અને ક્યાંક ને ક્યાંક આ સરકાર ખાનગીકરણને વધારે પ્રાધાન્ય આપે છે અને સરકારી તંત્રને એ લોકો ખોખલું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવું પણ જોવાઈ રહ્યું છે. એટલે આ બાબતે અમે રાજ્યપાલશ્રીને ખાસ અનુરોધ સાથે આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે જે શાસનને પ્રશાસનની જે આ બેદરકારી છે એની પર યોગ્ય ધ્યાન આપીને વડોદરાની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થાય એ બાબત અમારું મુખ્ય હેતુ છે. શું નામ છે? જીગર સોલંકી, આમ આદમી પાર્ટી. કલેક્ટરશ્રીને આમ આદમી પાર્ટી તરફથી એક આવેદન આપવા આવ્યા છીએ અને જે આવેદન અમે મેડમ શ્રીના મારફતે રાજ્યપાલશ્રીને પણ પહોંચતું કરીએ છીએ કે જે નોન કોવિડ પેશન્ટ છે એસએસજી હોસ્પિટલની અંદર, જે વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, તો ત્યાં આગળ આખા મધ્ય ગુજરાતથી 70-80 લાખની જે પોપ્યુલેશન છે એમાં દરેક જગ્યાએથી અહીંયા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે અને એ લોકોને બહુ જ હાલાકી ભોગવવી પડે છે. અત્યારે કોવિડની મહામારી છે એનો મતલબ એવો નથી કે બીજી બીમારીઓ ખતમ થઈ ગઈ છે, અને એ બીજી બીમારીઓથી જૂજતા લોકો પણ અહીંયા આગળ આવે છે, જે લોકોને પૂરતી સારવાર નથી મળતી, જે લોકોના માટે વેન્ટિલેટર નથી, જે લોકોના માટે પણ ઓક્સિજન નથી અને પૂરતી સાધન સામગ્રી નથી મેડિકલને લગતી, તો એ સાધન સામગ્રી પૂરતી કરવામાં આવે, વેન્ટિલેટરની સંખ્યા વધારવામાં આવે એના માટે આજે અમે આવેદન આપવા આવ્યા છીએ. સાથે સાથે હું એ પણ કહીશ કે અમારા એક જે કાર્યકર્તા અલીભાઈ છે એમના સગા અને બ્રેઇન હેમરેજ થયું હતું અને તેમને તાત્કાલિક ધોરણે એમને સારવાર નહીં મળી. એમના દીકરાને જે નાનો સરખો છે એને પંપથી ઓક્સિજન આપવા માટે અને પંપથી એને સહાય કરવા માટે બેસાડવામાં આવે એમાં પણ નહીં મળી શકી પૂરતી સહાય, ને એ ભાઈનું મૃત્યુ થયું. એમના પત્ની પણ 2-4 મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે, અત્યારે બંને બાળકો અનાથ થઈ ગયા છે. આવી રીતે આ તો અમારા નજર સમક્ષ આવેલો એક કેસ હતો. આવા અનેક કેસ હશે કે જે આ હાલાકી ભોગવવી પડે છે. જે તે સમયે એ વાત માટે પણ અમે જ્યારે અમારા જીગરભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીને
ડોક્ટરશ્રીને કહેવા જાય છે કે આ પેશન્ટની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે, એમને વેન્ટિલેટરની જરૂર છે, ત્યારે ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે અત્યારે વેન્ટિલેટર એંગેજ છે, અગર કોઈ વેન્ટિલેટરનો પેશન્ટ મૃત્યુ પામે છે તો આ પેશન્ટને મળશે. આ જવાબ પણ બહુ જ શરમજનક છે, આવો જવાબ ડૉક્ટર પણ ના આપી શકે એનું પણ અમને દુઃખ છે. અને એટલા માટે આપણા વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના જે પણ સાંસદ છે, જે પણ વિધાયકો છે, એમના કોટામાંથી પણ આની અંદર સહાય મળે અને બીજા સાધનો અને વેન્ટિલેટરની ને તાતી જે જરૂરિયાત છે એ પ્રોવાઇડ કરે એની અમારી એક આ માંગ છે. વડોદરા આમ આદમી પાર્ટી શહેર પ્રેસિડેન્ટ ખાસ આવેદન પત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આપવાનું મુખ્યત્વ છે વાયા કલેક્ટર થ્રુ. આજે જિલ્લાની, વડોદરા શહેરની જે સૌથી મોટામાં મોટી સરકારી હોસ્પિટલ છે જેની અંદર હાલમાં COVID-19ની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર આરોગ્ય તંત્ર એમાં કામે લાગી ગયું છે અને એનો હું આભાર વ્યક્ત કરું છું. પરંતુ સાથે સાથે નોન કોવિડના દર્દીઓ જે હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે એમને યોગ્ય સારવાર ન મળવાના કારણે, વેન્ટિલેટરના અભાવના કારણે અને કેટલીક અત્યાધુનિક સુવિધાના અભાવના કારણે દિવસે દિવસે એમનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકા અને કુસંગત એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આજે ભારતીય જનતા પાર્ટીના આજે 25 વર્ષના શાસન દરમિયાન આજે ફક્ત ને ફક્ત 24 જ વેન્ટિલેટર નોન કોવિડના દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. અમારા કાર્યકર્તા એક છે અલીભાઈ, એના ખાસ મિત્ર અનિલભાઈ જે ચક્કર આવવાના કારણે પડી ગયા હતા, એમની સારવાર અર્થે એમને નોન કોવિડના વોર્ડ 3માં એડમિટ કર્યા હતા. બીજા દિવસે જેવો મને ફોન આવ્યો, અમે ડોક્ટર વરુણની મુલાકાત લીધી. ડોક્ટર વરુણ, ડોક્ટર પોતે કહે છે કે દર્દીને વેન્ટિલેટરની જરૂર છે અને બ્રેન હેમરેજની સમસ્યા છે, એટલે એમને વેન્ટિલેટર માટે ઉપરી ડોક્ટરને રજૂઆત કરી છે પણ ત્યાંથી એમને એલોકેટ કરવામાં આવ્યા નથી. એટલે વરુણ સાહેબ સાથે અમે લોકો વિનંતી કરી કે આપ આપણા ઉપરી અધિકારીનો નામ એડ્રેસ ચીઠ્ઠી લખી નાખો, અમે ત્યાં આગળ વિનંતી કરીએ છીએ અને વેન્ટિલેટર એમને પ્રોવાઈડ કરવામાં ક્યાં તકલીફ થાય છે તો અમે આમ આદમી પાર્ટી તરફથી તમને સહકાર આપીશું. જ્યારે ડોક્ટર કરણ ને રૂબરૂ મુલાકાત માટે ગયા, એમને એવું કીધું કે મારા અંડરમાં ખાલી 24 જ વેન્ટિલેટર છે, હાલ હું પ્રોવાઈડ કરી શકતો નથી. એટલે અમે એમને સમજાવ્યું કે સાહેબ પેશન્ટની હાલત ક્રિટિકલ છે અને એમના 10 વર્ષના નાના બાબાને મેન્યુઅલી ઓક્સિજન આપવા માટે 24 કલાકથી પંપિંગ કરી રહ્યો છે, એના પિતાને જીવન એ બાળકના હાથમાં છે.